नमस्कार मित्रों, વિડિયો માં તમારું સ્વાગત છે. મિત્રો, વાત કરીએ અત્યારના તાજા અને મહત્વના સમાચાર વિશે. તો સમાચાર જાણતા પહેલા જો તમે અમારી YouTube ચેનલ પર ફેક્ટ માસ્ટર પર નવા હોય તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો બાજુમાં આવેલ બેલ આઇકન પર ક્લિક પણ કરી દેજો કે જેથી કરીને આવનાર તમામ વિડિયોની નવી માહિતી તમને મળતી રહે. તો મિત્રો, ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની આગાહીની નવી અપડેટ, નવી માહિતી મળી રહી છે. મિત્રો, ચોમાસું 2022ની આગાહીની આપણે વાત કરીએ તો ચોમાસું ટૂંક સમયમાં બેસી જાય તેવી હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કે વહેલું ચોમાસું બેસી જવાની શક્યતાઓ, સંભાવનાઓ રહેલી છે. મિત્રો, કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા લોકો માટે રાહતના સમાચાર પણ મળી રહ્યા છે. ચોમાસું વહેલું બેસે તેવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મિત્રો, દક્ષિણ પશ્ચિમ ચોમાસું મોન્સૂન જે 2022ની શરૂઆત ટૂંક સમયમાં થઈ જાય, સાથે સાથે અંદમાન નિકોબાર ટાપુઓ પર પ્રથમ આ વર્ષનું નૈઋત્યનું ચોમાસું બેસે એવું હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અને સાથે સાથે મિત્રો, 19-20 મે સુધીમાં મિત્રો અંદમાન નિકોબાર ટાપુઓ પર પહોંચી જાયની જેવી શક્યતાઓ રહેલી છે. અને આ સાથે સાથે આ વર્ષનું ચોમાસું વહેલું બેસવાની સાથે સાથે અમુક અમુક વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદ ફૂંકાવાની પણ હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્રો, જેની સમગ્ર નવી અપડેટ જેમ આવશે એમ અમે તમને જણાવતા રહીશું. આ ઉપરાંત મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર દક્ષિણ અંદમાન સમુદ્ર અને તેની નજીકના દક્ષિણ પૂર્વ ગલ્ફ સુધી પહોંચવાની શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર ગુજરાત રાજ્યની અંદર પણ વહેલું ચોમાસું બેસે તેવી શક્યતાઓ રહેલી છે. આ સાથે સાથે મિત્રો, વિસ્તૃત આગાહીની વાત કરીએ તો કેરળમાં ચોમાસું સતત શરૂ થવા અને ઉત્તર તરફ આગળ વધતાના સંકેતો પણ જોવા મળી રહ્યા છે. આનાથી મિત્રો, દેશના મોટાભાગના વિસ્તારોની અંદર લોકોને રાહત મળશે. એટલે કે વહેલું ચોમાસું બેસી જાય એવું પણ આલે કવારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ મિત્રો, જેની સમગ્ર નવી અપડેટ જેમ આવશે એમ અમે તમને જણાવતા રહીશું. તો મિત્રો, વરસાદ તેમજ ચોમાસું 2022ની તમામ નવી અપડેટ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા, ચેનલને સબસ્ક્રાઇબ કરેલો છે. મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.